શહેરમાં બિસ્માર મિલકતોમાં 270 નું વધારો, 1010 માં રિપેરિંગ બાકી, 382 ને ઉતારવી પડશે. સરગમ શોપિંગ સેન્ટર શહેરમાં કુલ 1392 ચોકમી મિલકતો. ઉધના અને રાંદેર ઝોનમાં સૌથી વધુ 2 દિવસ પહેલા પનાસ રાંદેરમાં જર્જરિત મકાનોમાં સ્લેબ પડતા 5 ઘવાયા હતા. વાવાઝોડા બાદ પાલિકાએ 2 દિવસના સર્વેમાં 1392 જર્જરિત મિલકતો શોધીને રિપેરિંગ તેમજ મકાન ઉતારી પાડવાની નોટિસ ફટકારી છે. આ સર્વેમાં ગત વર્ષની તુલનામાં 270 મિલકતોનો વધારો થયો છે. બિસ્માર મિલકતો પૈકી 382 બિલ્ડિંગને ઉતારી પાડવાની નોટિસ ફટકારાઈ છે. સૌથી વધુ જર્જરિત બિલ્ડિંગ ઉધના અને રાંદેરમાં હોવાનું પાલિકાના આંકડાઓ કહે છે. 2 દિવસ પહેલાં પનાસ અને રાંદેરમાં જર્જરિત મકાનોનો સ્લેબ નિંદ્રાધીન 5 બાળકો પર પડતા તેઓ ઘવાયા હતા. સપ્ટેમ્બર 2020માં રાંદેર રોડ પર જર્જરિત મિલકતો સ્લેબ પડતા 3 મજૂરના મોત થયા હતા. આ ઘટના બાદ પાલિકા કમિશનરે જર્જરિત બિલ્ડિંગોની રિપેરિંગ કે ઉતારી પાડવાની સૂચના આપી હતી. વાવાઝોડા બાદ પાલિકાએ 2 દિવસમાં કુલ 1392 મિલકતોની એવી શોધ હતી, જેમાં 1010માં રિપેરિંગ થયું નથી ત્યારે 382 મિલકતોને ઉતારવાની નોબત આવી છે. કેટલીક મિલકતોમાં રિપેરિંગ કામ શરૂ કરાયું છે. પાલિકાની પણ 116 મિલકત જર્જરિત 52ને ઉતારવાની ફરજ. જર્જરિત મિલકતોનો સર્વેમાં ખાનગી મિલકતોની સાથે પાલિકા સંચાલિત 116 મકાન પણ ખૂબ જર્જરિત મળ્યા છે. આ મકાન પૈકીની 52 ઇમારતો એટલી હદે બિસ્માર છે કે તેને ઉતારી પાડવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે 114 બિલ્ડિંગોની તાકીદે રિપેરિંગ કરવા નોટિસ આપવામાં આવી છે. શહેરમાં ક્યાં કેટલી જોખમ બિલ્ડિંગ છે, ઝોન રિપેરિંગ બાકી. વરાછા એ 32-0, વરાછા બી 10, લિંબાયત 3820, ઉંધના 7178, અઠવા 1414, રાંદેર 1142, સેન્ટ્રલ